છે. સ્વપત જ્ઞાતિમાં જન્મેલી છે, નીચ જ્ઞાતિમાં. બધા જ આનંદાલય ની અંદર જાય ભગવાનના દર્શન કરવા માટે. અને એ વખતે એના મનમાં એવો વિચાર આવ્યો કે હું દર્શન કરવા માટે જઈ શકતી નથી, તો હું શું કરું? નારદજી મળે છે. એ નારદજી બધાને ભગવાનના દર્શન થાય, નંદાલયમાં હું કેમ જાઉં અને અપમાન થઈ જાય તો? ત્યારે નારદજી કહે છે, સુખિયા હું તને એક મંત્ર આપું છું, શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર મંત્ર, એનો જપ કરજે. ભગવાનને ગોતવા નહીં જવા પડે, ભગવાન તને ગોતતા ગોતતા આવશે. સુખિયા રોજ 108 પરિક્રમા કરજે નંદા લઈને. પરિક્રમાનું મહત્વ છે, જ્યાં ભગવાન બિરાજમાન છે ને ત્યાં તું પરિક્રમા કરજો. તમે આ બાજુ જવો ને ખાલી કપડું બાંધે છે, ગિરિરાજજી પધરાવો ને એટલે. પણ એ કે ભગવાન નું જે થતું હોય અમે પેલા પાકું કરી લઈએ, શું કરે છે? કારણ કે મન ચંચળ છે ને, એટલી પ્રીતિ નથી, નતર મન જાય શું કામ? બાજુમાં શું થાય એ ખબર ન હોવી જોઈએ. કથા સાંભળી ત્યારે બાજુમાં બેઠું હોય શું કરે એ ખબર ન હોવી જોઈએ, એટલું ચિત્ત એકાગ્ર હોવું જોઈએ. અમારે તો શું થાય, બોલવા વાળાને તો રાખવું જ પડે, કોઈ નીકળે ને તો અમારી ધારા તૂટી જાય. એટલે જ કહું કે બધું